તું માસ્ટર ડિગ્રી મેળવી છે, જોબ કરવી છે, પંપર થવું છે, તો તું આ વાત તારા પપ્પાને સમજાવ ને કે તારે જો આગળ વધવું છે અને જોબ કરવી છે. મેં આ વાત પપ્પાને કેટલી વાર સમજાવી પણ પપ્પા સમજવા તૈયાર જ નથી ને. તો તો એક ઉપાય છે, તારા લગ્ન જે છોકરા સાથે થવાના છે તેને જ તો આ બધી વાત કહી દે ને. હા, મેં શિવને પણ આ બધી વાત કહી. એ તો કહે અત્યારે હા પાડી દે, અત્યારે સગાઈ કરીશું અને બે વર્ષ પછી લગ્ન કરીશું. તો તેમાં તને શું વાંધો છે? છોકરો સારો હોય તો તારે હા કહી દેવી જોઈએ. મને કોઈ વાંધો નથી પણ પપ્પા આ બે વર્ષની વાત માટે પણ સંમત થતા નથી. કહે છે વિચારીશ. તો બરાબર જ છે ને, આપણા મમ્મી પપ્પા આપણા માટે જે કંઈ પણ વિચારે તે આપણા ભલા માટે કહે. અરે આપણી વાત વાત તો ભૂલી જાય. હું એ લગ્નની કંકોત્રી આપવા આવી હતી. કોના લગ્ન તારા? યાચ્યા શાશ્વત, જ્યારે તું પાંચમા ધોરણમાં હતો
ત્યારે તને જાદુઈ ચશ્મા મળ્યા હતા. જાદુઈ ચશ્મા? દીદી મળ્યા હતા. ચાલો આજે તો તમારા શૈશવના સ્મરણની સફરે જઈ જાદુ. આ
આવતીકાલે તો ઓફિસ જવાના ટાઈમ કરતા થોડો વહેલો સવારે નીકળી જાય એટલે સાયકલની દુકાને જઈને સાયકલનો ઓર્ડર આપી દેવાય ને અને સાંજે સાયકલ લઈ આવાય. સાસવડને કયા રંગની સાયકલ ગમશે? લાલ રંગ. લાલ રંગની સાયકલ તેને ખૂબ ગમશે. મજબૂત અને ટકાઉ હોય એવી બ્રાન્ડેડ સાયકલ લઈ છે. જો થોડા વધારે પૈસા પણ સાસવડને ગમશે તો ખરી ને? યસ, મારી સાયકલ આવવાની. આ સાસવડ ક્યાં જતો રહ્યો? મોડો આવશે તો પપ્પા ખીજવાશે. અંદર થાય ત્યાં પછી પપ્પાએ બહાર જવાની ના પાડી છે તો પણ જતો રહ્યો. ના, હું જાતે જ તેને બોલાવી લાવ. અરે આ કઈ રહ્યો? આ ગીતાવણીમાં કેવા સરસ સરસ સિદ્ધાંતો સમજાવ્યા છે. આ બધી નાની નાની વાતો મારે સાસવડને પણ સમજાવવી પડશે. આપણે આપણા છોકરાઓને સંસ્કાર ન આપીએ તો કોણ આપશે? મારે સાસવડને શાંતિથી સમજાવવા પડશે. મારા ઘરના બધા જ છોકરો મારો કેટલો ખ્યાલ રાખે છે. મમ્મી બિચારી કેટલી મહેનત કરે છે. પપ્પા આખો દિવસ ઓફિસમાં કેટલું કામ કરે છે. મારી સાયકલ માટે ને મારા માટે કેવું લાગણીથી વિચારી રહ્યા હતા. મારી સાથે ઝઘડો કરતી મારી દીદી મારા પપ્પાનો માર ખાવો ના પડે એટલે મને શોધવાની કરતી હતી. અરે દાદાજી સાથે મેં કેવું ખરાબ વર્તન કર્યું? એ છતાં તો મને કેટલી ચિંતા કરતા હતા. મારે કોઈની સાથે ખરાબ વર્તન કરવું ન જોઈએ. મારે સૌને માફી માંગવી જોઈએ. દીદી શું છે? જો મને શું મળી? શાશ્વત, આ ચશ્મા ક્યાંથી લાવ્યો? આ ચશ્મા મને બહાર પડેલા મળ્યા. એક જાદુઈ ચશ્મા છે. આ પહેરીએ ને તો સામે વાળાના મનની વાતો સાંભળી શકાય. હે ભાઈ સાચા. અરે એક વાર પહેરી તો જો. દેશલાની બર્થડે નજીક આવે છે. તેને પિંક ગાઉન બહુ ગમે છે. ચાલ આ વખતે હું તેને એ જ ગિફ્ટ આપીશ. મારી દેશના ભણવામાં કેટલી હોશિયાર છે. દેશલાને મેથ્સમાં પણ ખૂબ ઇન્ટરેસ્ટ છે. આવતીકાલે જ પેલા અબાકસની ગણતરી શીખવાડે છે એવા મેન્ટલ ડેવલપમેન્ટના ક્લાસીસ પર જઈને તપાસ કરી જાઓ. હા ભાઈનું, આ તો એક પ્રકારના જાદુઈ ચશ્મા છે. આ પહેરવાથી તો આપણે સામેવાળાના મનની વાત જાણી શકીએ છીએ. મમ્મી પપ્પા મારા વિશે કેવો સરસ વિચારે છે. મમ્મીએ તો મારી બર્થડેની તૈયારી અત્યારથી જ શરૂ કરી દીધી ને પપ્પાની તો હું લાડકી છું. ચશ્માની વાત મારે કોઈને જ કહેવાની નથી. જે હું આ ચશ્માની વાત કોઈને કરીશ
તો બધા મારી પાસે ચશ્મા માંગશે અને ખૂબ મોટો ગોટાળો થઈ જશે. એટલે તો ગાયબ થઈ ગયા. હવે તું મને કે એ ચશ્મામાંથી તે શું જોયું? એ ચશ્મામાંથી મેં તો
તપાસ લીધો અને જ કહેવાય પોઝિટિવ એટીટ્યુડ હકારાત્મક અભિગમ દરેક વસ્તુ પરિસ્થિતિ કે વ્યક્તિ આપણા જીવનમાં વિકાસ હેતુ માટે જ આપણને મળે છે આવી દ્રષ્ટિ બધાને મળે તો પૃથ્વી પર જ સ્વર્ગ આવી જાય નવી દ્રષ્ટિ મળી તેમજ તારા જેવા બીજા બાળકને નવી દ્રષ્ટિ આપવા માટે તે બીજા બાળક પાસે જતા રહ્યા છે હા દાદાજી તમારી આ વાત સાચી છે હવે હું હકારાત્મક અભિગમ ધરાવું છું તેથી મને આવા જાદુઈ ચશ્માની જરૂર નથી પણ જો ક્યાંક તમને આવા જાદુઈ ચશ્મા મળે તો અરે અરે સોરી આવા જાદુઈ ચશ્મા તો તમારા બધા પાસે છે જ જાદુઈ ચશ્મા એટલે પોઝિટિવ એટીટ્યુડ બરાબર ને હવે આપણે બધા આ જાદુઈ ચશ્મા મળેલ આપેલી દ્રષ્ટિથી આખા જગતને નિહાળશું પ્રોમિસ ફોરએવર